ધાનેરા ભાજપ પર આ વખતે ત્રિપાંખિયું જંગ જામવાનું છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છે તો બીજી તરફ ભાજપથી નારાજ માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017ના ભાજપના ઉમેદવાર માવજી દેસાઈની આ વખતે ટિકિટ કપાતા ભાજપમાંથી રાજીનામું આપી દીધું. એટલું જ નહીં પણ બનાસફેરીના પૂર્વ ચેરમેન માવજી દેસાઈએ શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને પડકાર ફેંક્યો છે. ઉમેદવારી નોંધાવતા પહેલા માવજી દેસાઈએ સભા યોજી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. જોકે સભા સંબોધતી વખતે માવજી દેસાઈ ભાવુક થયા. આપને જણાવીએ કે 2017 વિધાનસભામાં માવજી દેસાઈ ધાનેરાથી ભાજપના ઉમેદવાર હતા, જેમનો 2000 મતે પરાજય થયો હતો. આજે મારે ખૂબ દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે આજે મેં 10-10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર મારા પ્રાણ રેડ્યા હોય, 5-5 વર્ષ સુધી મેં ધાનેરાની સેવા કરી હોય અને જયારે ટિકિટ નો વારો આવે. ધાનેરા વિધાનસભામાં આજે ભાજપના દિગ્ગજ નેતા અને બનાસ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ વિશાળ શક્તિ પ્રદર્શન કર્યું છે. જે પ્રકારે આજે ધાનેરા વિધાનસભામાં જે માવજીભાઈ દેસાઈ છે તેઓ અપક્ષ ઉમેદવારી કરવાના છે અને તેમની જે પાસે છે એ વિશાળ જળ સમર્થન છે. વિશાળ સંખ્યામાં આજે મતદારો છે તેઓ આજે હાજર રહ્યા છે અને આ ભાજપના જે દિગ્ગજ નેતા છે તેઓ આજે જે પ્રકારે વિપક્ષમાં ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. જે પ્રકારે ધાનેરામાં માવજીભાઈનો ગઢ હતો અને તેમને ભાજપે ટિકિટ ન ફાળવતા તેઓ ભાજપથી નારાજ થઈને આજે શક્તિ પ્રદર્શન દ્વારા પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જે આજે વિપક્ષના ઉમેદવાર છે માવજીભાઈ દેસાઈ તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, આજે છે એ વિશાળ સમર્થન સાથે વિપક્ષમાં ફોર્મ ભરવાના છો, શું કહેશો? આજે ધાનેરા મત વિસ્તારની અંદર, સમગ્ર ધાનેરા મત વિસ્તારની અંદર સમગ્ર ઇતર કોમ સર્વ સમાજની એક જાહેર સભા થઈ છે અને જાહેર સભાની અંદર હું માવજીભાઈ મગનભાઈ દેસાઈ, અહીંયા બળવંતજી રાવ, ઠાકોર સમાજની અંદરથી કેવળજી, એવા અનેક સમાજના બધા વરિષ્ઠ આગેવાનો, સમગ્ર 36 કોમના લોકો ભેગા થયા છે અને બધાએ થઈને નક્કી કર્યું છે કે ઇતર સમાજ વતી 4-5 ફોર્મ ભરાઈએ છીએ અને ઇતર સમાજ વતી અપક્ષની અંદર ધાનેરા વિધાનસભા લડવું એવું પ્રજા, સમગ્ર પ્રજાની માંગ છે. આજે 20-25 હજાર કરતો પણ વધારે જનમેદની એક ફોનના અવાજ હાટે આટલી મોટી સંખ્યાની અંદર ધાનેરા મત વિસ્તારની અંદર જ્યારે ઊભી રહી છે અને સમગ્ર ઇતર સમાજ, સર્વ સમાજનો એક જ અવાજ છે કે ઇતર સમાજનો એક ઉમેદવાર અપક્ષની અંદર લડે અને ધાનેરાની અંદરથી વિધાનસભાની અંદર આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો, સૌથી મોટો પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરે અને વિકાસનું કામ આ વિસ્તારનું કરે એવી જન પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના લોકોની માંગ છે અને માંગણીને માન આપી અને અમે સૌએ આ નિર્ણય કર્યો છે કે આ પ્રજાનું ભલું થાય, આ વિસ્તારનું ભલું થાય એના માટે કરીએ અને આ વિસ્તાર બનાસકાંઠાની અંદર કોઈ ને કોઈ એક વ્યક્તિના કારણે ક્યોક ને ક્યોક ઇતર સમાજને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનો આજે પ્રતિભાવ જોવા મળે છે. આજે જે ભાજપના દિગ્ગજ નેતા છે માવજીભાઈ દેસાઈ, તેઓએ ભાજપને રામ રામ કર્યા છે, ભાજપના તમામ હોદ્દાઓ ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે અને ધાનેરા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.